वा विधानसभा ने पेटा चूंटणी जेनी बधा राह जोई रह्या हता। किनीबेन ठाकुर जरे लोकसभा की चूंटणी जीत्या पछी बधाने सवाल हतो के आ पेटा चूंटणी क्यारे आवशे, कारण के बनासकांठा अने वाव आखो विस्तार एवो छे के ज्यां चूंटणी आवे तो माहौल खूब अलग थतो होय छे। पण आखरे आजे 3:30 वागे तमने बधाने अने मने बधाने खबर पड़ी जशे के चूंटणी क्यारे थवानी छे। नमस्कार, आपनी साथे हुं छुं पायल। अत्यारे सौथी वधारे बधानी नजर होय तो ए महाराष्ट्र ने झारखंड नी चूंटणी पर छे, एनी तारीखो पर छे के क्यारे आवानी छे। आ बे राज्योनी साथे गुजरात मा पण खाली पड़ेली विधानसभा नी बैठको पर पेटा चूंटणी नी जाहेरात आजे थई शके छे एवी संभावना छे। विसावदर अने वाव विधानसभा नी जे पेटा चूंटणी छे एनी जाहेरात थवानी संभावनाओ छे। विसावदर नी अत्यारे एटले नथी कारण के त्यां केस अने बीजा जे लोचा चाली रह्या छे एना कारणे एनी संभवित रीतना जाहेरात न थाय, पण वाव विधानसभा पेटा चूंटणी આજે જાહેરાત થઈ શકે છે। મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીનું બ્યુગલ આજે વાગવાનું છે અને ચૂંટણી પંચ આજે 3:30 વાગે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખો જાહેર કરવાના છે। ચૂંટણી પંચે એક ઔપચારિક પત્ર જાહેર કર્યો છે। રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બપોરે 3:30 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે, જેમાં ચૂંટણીની તારીખ અને મતગણતરીની તારીખો જાહેર થશે। થોડા દિવસ પહેલાં જ કિનીબેન ઠાકોર અને શંકર ચૌધરીએ આ વિષય પર કહ્યું પણ હતું કે હવે ટૂંક જ સમયમાં ચૂંટણી યોજાવાની છે, ચૂંટણી ક્યારે યોજાશે એ 3:30 વાગે ખબર પડશે। પણ કિનીબેને અને શંકર ચૌધરીએ શું કહ્યું હતું તે સાંભળો। જ્યારે હું ત્યારે કહું છું થરાદને થેન્ક યુ કહેજો બધા, પરંતુ તમારો પણ અહીંયા આગળ લોકશાહી વ્યવસ્થાની અંદર તમે પણ અહીંયાથી જનપ્રતિનિધિ ચૂંટવાનો તમને મોકો મળશે નજીકના સમયની અંદર, તો એ વખતે તમે અહીંયા આગળ સુશાસન માટે તમારો અહીંયા જનપ્રતિનિધિ ચૂંટાય તો હું જ્યાં બેઠો છું ત્યાંથી સ્પીકર તરીકે હોઉં તો પણ સહયોગ કરીને તમારા ધારાસભ્યને મદદ કરીને આ વિસ્તાર પ્રગતિ કરે એના માટે સતત મહેનત કરતો રહીશ। આ વિસ્તારનું કલ્યાણ થાય એના માટે પણ સતત મહેનત કરતા રહેશું। આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ ટૂંક સમયની 10-15 દિવસની અંદર જાહેરાત થવાની છે। મને તમે આ બે વખત ધારાસભ્ય બનાવીને છે કે લોકસભા સુધી મૂકી છે, અને વિશેષમાં આજે મારા ઠાકોર સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે વા વિધાનસભાની 2-3 વખતની ચૂંટણી હોય કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી હોય એની અંદર કદાચ ઠાકોર સમાજ તો હું ઉમેદવાર હોઉં એટલે હોય, પણ સર્વ સમાજે તમારી બેન દીકરીને આવડી મોટી કરી છે, ત્યારે ઠાકોર સમાજની એ આવનાર સમયની અંદર વિશેષ જવાબદારી થાય છે। જે પણ પાવડી મંડળ જેને વિધાનસભાની ટિકિટ આપે એમ માનજો કે આ ગેની બેનના 3.5 વર્ષ એના હાકના હતા, અને અમે ચાક ભાવ વિધાનસભા 1500-1600 એ માઇનસ થયા ને તો એનો હક હતો એ જે પાવડી મંડળ કે હું ચાલુ ધારાસભ્ય છું એમ માનીને આ વિધાનસભાની। હવે ચૂંટણીની તારીખો જો આજે જાહેર થાય છે તો પછી બધાનો પ્રશ્ન એ હશે કે કોને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવશે। કોંગ્રેસમાં સંભવિત રીતના છેલ્લા કેટલાય સમયથી એક નામ ખૂબ ચાલી રહ્યું છે, ગુલાબસિંહનું। ગુલાબસિંહને કોંગ્રેસ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઊભા રાખી શકે છે, ભારતીય જનતા પાર્ટી કયું નવું પત્તું ખોલે છે, કોને ઊભા રાખે છે જોવાનું રહ્યું। પણ અત્યારે આપણે નજર રાખવાની છે કે વાવની પેટા ચૂંટણીની કઈ તારીખો જાહેર થાય છે। તમને શું લાગે છે, વાવની પેટા ચૂંટણીની તારીખો આજે જાહેર થશે કે કેમ, અમને કમેન્ટ્સમાં જણાવો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।